નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની અંદર પંદરમાં પાઠવ છે પ્રકાશ એના વિશેના નાના પ્રશ્ન જવાબની યાદી છે એ જોવાની છે તો એમાં નાના પ્રશ્ન જવાબ છે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્ન જવાબમાં વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્ય એવા બધા નાના પ્રશ્નો છે જે પૂછાઈ શકે એવા છે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે જો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અગાઉનો જોયેલા હોય તો એ વિડીયો પણ તમે પ્લે લિસ્ટની અંદર જોઈ શકો છો સ્ટાન્ડર્ડ પ્રમાણેનું પ્લે લિસ્ટ આપેલું છે એમાં તમને જોવા મળશે હવે વિકલ્પની વાત કરીએ તો પહેલો વિકલ્પ છે સમતલ રિસ્સામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી તો સમતલ રિસામાં વસ્તુનું પ્રતિબિંબ છે વાસ્તવિક નથી મળતું આભાસી મળે કારણ કે તેમને પડદા ઉપર નથી ઝીલી શકાતા આગળ કે પાછળ પડદો રાખ્યો હોય એના ઉપર પણ વસ્તુનું પ્રતિબિંબ પડતું નથી બીજું છે સમતલ રિસ્સામાં કેવું પ્રતિબિંબ મળે છે તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો સમતર રિસ્સાની અંદર ચતુ પ્રતિબિંબ મળે છે ઉલટું મળતું નથી વાસ્તવિક ક્યારે મળે તો કે તમે પડદા ઉપર જીલી શકતા હોય એવું નથી મળતું વસ્તુ કરતાં નાનું એવું નથી મળતું ચતુ પ્રતિબિંબ જવાબ આવશે વસ્તુ સમતલ અરીથી દસ સેમી દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે વસ્તુ સમતરિસ્સાથી દસ સેમી દૂર હોય તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હોય કે દસ સેમી છે એ પ્રતિબિંબથી અરીસો અને અરીસાથી વસ્તુ એ દસ ને દસ ટોટલ વીસ સેમી થાય જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે તો પ્રકાશનું શું થાય પરાવર્તન થાય ત્યાર પછી છે સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે અંગ્રેજી મૂળાક્ષર એટલે કે અક્ષર જેવું જ હોય છે તો એમાં એમ લખો તમે તો એનો એમનો સામેનો અક્ષર છે પ્રતિબિંબમાં એ પણ એવો દેખાશે કે એનો ઉલટો થઈ જશે કે જેડ અવિરતના વિરુદ્ધ થઈ જશે અને એન છે એની અંદર ઉલટો એન થઈ જશે પણ એમ છે એમનો એમ રહેશે એટલે એમ જવાબ આવશે સમતલ દિશામાં મળતા વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી તો સમતલ દિશામાં મળતા વસ્તુના પ્રતિબિંબમાં આપણે ઓપ્શન પ્રમાણે જોઈએ તો પ્રતિબિંબ અરીસ્સાની પાછળ મળે છે એ વાત સાચી અંદરની તરફ મળતું હોય છે પ્રતિબિંબ પડદા પર મેળવી શકે છે એ ખોટું છે બરાબર બાકી એના પરિમાણ જેટલું મળે અને એટલા જ અંતરે મળે અંદરની તરફ બરાબર એટલે કે પાછળની તરફ અરીમાં અને એ પ્રતિબિંબ છે એ એના જેવડું જ હોય પણ પડદા પર મેળવી શકાય એ વાત સાચી નથી એટલે ઓપ્શન છે એ ખોટો છે બી ઓપ્શન એ વાક્ય સાચું નથી એમ અંતર્ગોળ રેસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ છે મેળવી શકાતું નથી તો એમાં આભાસ્ય અને નાનું પ્રતિબિંબ છે એ અંતર્ગો રેસાની અંદર મળતું નથી ત્યાર પછી છે અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવો પ્રતિબિંબ મળે તો અંતર્ગોળ અરીસામાં વધારે દૂર મૂકેલી વસ્તુ છે એનું પ્રતિબિંબ વાસ્તવિક મળે અને નાનું મળે ત્યાર પછી છે વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા શેનો ઉપયોગ થાય વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા અંતર્ગોળ અરીસો અને બૈર્ગો લેન્સનો ઉપયોગ થાય ત્યાર પછી છે સેના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે એમાં જવાબમાં આવશે અંતરગોળ લેન્સ અંતર્ગો લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે ત્યાર પછી જે બૈરગો લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો એમાં આવશે આપેલ તમામ એટલે બૈરગો લેન્સ વડે વાસ્તવિક અને મોટું મળે વાસ્તવિક અને નાનું મળે અને આભાસીને મોટું મળે એટલે આપણે જવાબમાં લખી શકીએ આપેલ તમામ ત્યાર પછી ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય તો ચોમાસાના દિવસની અંદર આમ જોઈએ તો સાંજના સમયે જ વધારે વરસાદ થતો હોય બરાબર એટલે સવારે પૂર્વ દિશામાં દેખાવાની શક્યતા સાવ નહીં વધ કહી શકો સાંજે પશ્ચિમમાં કારણ કે પશ્ચિમમાં પશ્ચિમમાં જ ન થાય પશ્ચિમમાં જ સૂર્ય હોય ત્યાંને ત્યાં દેખાય નહીં સામેની બાજુ દેખાય તો એમ કહી શકો કે સાંજે પૂર્વ દિશામાં દેખાય બાકી બહરે ઉપર સૂર્ય હોય મથાળે એટલે ત્યારે ન દેખાય એટલે સાંજે પૂર્વ દિશામાં દેખાવાની સંભાવના વધારે એટલે જવાબ આવશે સાંજે પૂર્વ દિશામાં ત્યાર પછી જે આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાંપની સૌથી ઉપરની કિનારી કયા રંગની દેખાય તેમાં જવાબ આવશે લાલ રંગની દેખાય છે મેઘધનુષ્યમાં ચાંપની સૌથી ઉપરની કિનારી ત્યાર પછી જે સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે એવી જાણકારી સૌ પ્રથમ કોણે આપેલી હતી તેમાં જવાબ આવશે ન્યૂટન ન્યૂટને એ સૌ પ્રથમ જાણકારી આપેલી ત્યાર પછી છે સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે સમતલ અરીસાની અંદર વસ્તુનું ચતુ અને વસ્તુના પરિમાણ જેવડું જ માપનું પ્રતિબિંબ મળે છે ત્યાર પછી છે બૈરગો લેન્સમાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહીં તો બૈરગો લેન્સમાં વસ્તુનું આભાસી અને નાનું પ્રતિબિંબ મળતું નથી ત્યાર પછી છે બૈરગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તેમાં જવાબ મળશે આભાસી અને નાનું પ્રતિબિંબ મળે છે બૈરગોળ અરીસામાં ત્યાર પછી છે કયા પ્રકારના સાધનોમાં હંમેશા આભાસી ચતુ અને નાનું જ પ્રતિબિંબ મળે છે તો બૈરગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ છે એની અંદર હંમેશા આભાસી ચતુ અને નાનું જ પ્રતિબિંબ મળે છે બૈરગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ તેમની અંદર હંમેશા આભાસી ચતુ અને નાનું જ પ્રતિબિંબ મળે છે ત્યાર પછી ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યાએ છે ખાલી જગ્યા પ્રતિબિંબ હંમેશા ચતું જ હોય છે તો આભાસી પ્રતિબિંબ જે મળે છે હંમેશા કેવું હોય છે ચતું જ હોય છે બીજું છે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે ઉલટું જ મળે છે ત્યાર પછી ત્રીજું છે ખાલી જગ્યા પ્રતિબિંબને પડદા પર મેળવી શકે છે તો વાસ્તવિક પ્રતિબિંબ જે મળે છે એને પડદા પર મેળવી શકે છે આભાસી નથી મેળવી શકતું ચોથું છે ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને નાનું જ હોય છે પ્રતિબિંબ છે હંમેશા આભાસી હોવું જોઈએ અને નાનું હોય તો એ બહિર્ગોળ અરીસાની અંદર જોવા મળે છે આભાસી અને નાનું પાંચમું છે ખાલી જગ્યા અરીસા વડે રચાતો પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબને મોટું હોય તો મોટું પ્રતિબિંબ તમને અંતર્ગોળ અરીસાની અંદર જોવા મળે છે એ જવાબમાં આવશે અંતર્ગોળ અરીસો જેની અંદર પ્રતિબિંબ છે આભાસીને મોટું મળે છે ત્યાર પછી છઠ્ઠું છે ખાલી જગ્યા અરીસા વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકે છે તો અંતર્ગોળ રેસા વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકે છે સાતમું છે ખાલી જગ્યા લેન્સને અભિસારી લેન્સ કહેવામાં આવે છે તો બૈરગોળ લેન્સને અભિસારી લેન્સ કહેવામાં આવે છે આઠમું છે લખાણના ઝીણા અક્ષરો વાંચવા ખાલી જગ્યા લેન્સ વાપરવામાં આવે છે તો લખાણના ઝીણા અક્ષરો વાંચવા માટે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બૈરગોળ લેન્સ છે એ વાપરાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એમાં પહેલાં ખરા ખાની અંદર જોઈએ અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં તો એ વાત ખોટી છે અંતર્ગોળ અરીસા વડે આભાસી પણ પ્રતિબિંબ મળે છે બીજું છે બૈરગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે તો બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિકને મોટું મળે છે અને આભાસીને મોટું પણ પ્રતિબિંબ મેળવી શકાય છે એ સાચું વાક્ય છે ત્રીજું છે પ્રિજમ વડે સફેદ પ્રકાશની સાત રંગોમાં છૂટી પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે એ પણ સાચી વાત છે પ્રિઝમ વડે સફેદ પ્રકાશની સાત રંગોમાં છૂટી પડવાની ઘટનાને શું કહેવાય છે પ્રકાશનું વિભાજન કહેવાય છે ચોથું છે દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે જ છે તો હા એ સાચું વાક્ય છે દરેક પ્રકારના અરીસાના લેન્સ છે એ આભાસી પ્રતિબિંબ તો આપે જ છે અંતરગોળ હોય બહિર્ગોળ હોય કે સમતલ રહેશો હોય પાંચમું છે સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક બહેરગોળ આકાર ધરાવે છે તો એ અંદરની તરફ વળેલા હોય છે એટલે અંતરગોળ આકાર ધરાવે છે એટલે ખોટું વાક્ય છે એટલે ખોટું આવશે બહેરગોળ આકાર નથી ધરાવતા અંતરગોળ ધરાવે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાનો છે એમાં પહેલું છે સમતલ રીસામાં કેવો પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો સમતલ રીસામાં વસ્તુનું પ્રતિબિંબ છે આભાસી મળે છે ચતુ મળે છે અને વસ્તુના માપ જેવડું એટલે કે વસ્તુના પરિમાણ જેવડું અને અરીસાની પાછળની બાજુએ મળે છે ત્યાર પછી બીજું છે અંતર્ગોળ અરીસો કોને કહેવામાં આવે છે તો જો ગોલીય અરીસ્સાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય એટલે કે વળેલી હોય તો તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે જો ગોલીય અરીસ્સાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય એટલે અંદરની સપાટી છે એ ચળકતી હોય ત્યાંથી પ્રકાશના કિરણોનું પરાવર્તન થતું હોય એવી અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને અંતરગોળ અરીસો કહે છે ત્યાર પછી બૈરગોળ અરીસો કોને કહેવાય છે તો કે જો ગોલીય અરીની બહરગોળ સપાટી પરાવર્તક હોય તો તેને બૈરગોળ અરીસો કહેવામાં આવે છે ત્યાર પછી છે ચોથું બહેરગોળ અરીમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રૂચાય છે તો બૈરગોળ અડીસ્સામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળની બાજુએ આભાસી જતું અને નાનું મળે છે ત્યાર પછી પાંચમું છે અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ છે વાસ્તવિક અને ઉલટું મળે છે અથવા આભાસી અને ચતુ મળે છે તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું મળે છે સરખું મળે છે અને મોટું પણ હોઈ શકે છે તો અંતર્ગોળ અરીસાની અંદર વધારે પ્રકારના પ્રકાર જોવા મળ્યા વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક સાથે ઉલટું ક્યારે અંતર્ગોળે આભાસી સાથે ચતુ અને પાછું કદની વાત કરીએ તો પરિમાણ એનું માપ છે એ નાનું હોઈ શકે એના માપ જેવડું હોઈ શકે અને મોટું પણ હોઈ શકે છે ત્યાર પછી છે અંતર્ગો અરીસામાં રચાતું વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર સ્પષ્ટ દેખાય તે માટે શું કરવામાં આવે છે તો અંતર્ગો અરીસામાં રચાતું પ્રતિબિંબ છે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ એ પડદા પર સ્પષ્ટ દેખાય તે માટે પડદાને આગળ પાછળ કરવામાં આવે જેથી કરીને જે પ્રતિબિંબ છે એ ચોખ્ખું દેખાય છે સ્પષ્ટ જોઈ શકાય છે ત્યાર પછી જે બૈર્ગો લેન્સ કેવો હોવો જોઈએ તો બૈરગો લેન્સ છે વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફથી પાતળો હોય છે તે જ રીતના પૂછે કે અંતરગોળ લેન્સ છે કેવો હોય છે તો અંતર્ગો લેન્સ છે કિનારી તરફથી જાડો અને વચ્ચેના ભાગમાં કેવો હોય છે તો કે પાતળો હોય છે ત્યાર પછી છે નવમું ચશ્માના કાચમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે તો વૃદ્ધો કે ઉંમરલાયક વ્યક્તિને છાપું વાંચવા માટે વપરાતા ચશ્મામાં બૈરગો લેન્સ વાપરવામાં આવે છે અને બાળકોને દૂરનું સ્પષ્ટ જોવા માટે વપરાતા ચશ્મામાં અંતર્ગો લેન્સ છે વાપરવામાં આવે છે તો યાદ રાખજો વૃદ્ધો કે ઉમાલાયક વ્યક્તિ છે જે ચશ્મા એમાં છે અને બાળકોને દૂરનું સ્પર્શ જોવું હોય તો એના માટે અંતર્ગો વાપરવામાં આવે છે ત્યાર પછી છે મેઘધનુષ્ય છે એ ક્યારે જોવા મળે છે તો ચોમાસાની ઋતુની અંદર સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે એટલે કે સવારે કે સાંજના સમયે મેઘધનુષ્ય છે એ જોવા મળે છે ત્યાર પછી છે મેઘધનુષ્યના સાત રંગના નામ ક્રમમાં જણાવવાનું છે તો મેઘધનુષ્યના સાત રંગના નામ ક્રમમાં આ પ્રમાણે થશે લાલ એટલે કે રાતો નારંગી પીળો લીલો વાદળી નીલો અને જાની વાલી પી નાલા બરાબર ત્યાર પછી દાંતનો ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે દાંતના ડોક્ટર છે અંતર્ગો અરીસાનો ઉપયોગ છે દાંતની તપાસ માટે કરે છે ત્યાર પછી છે વાહનોમાં સાઈડ મિરર તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે તો વાહનોમાં સાઈડ મિરર તરીકે બહેરગોળ અરીસો છે એ વાપરવામાં આવે છે ત્યાર પછી છે કયા લેન્સને અપસારી લેન્સ કહે છે તો અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહેવામાં આવે છે ત્યાર પછી પંદરમો છે ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કેમેરા જેવા સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે તો ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કેમેરા જેવા સાધનોમાં બહિરગોળ લેન્સ છે વાપરવામાં આવે છે ત્યાર પછી છે મેઘધનુષ્યમાં સૌથી વચ્ચેનો રંગ કયો હોય છે તો મેઘધનુષ્યમાં સૌથી વચ્ચેનો રંગ લીલો રંગ રંગ છે વચ્ચેનો થશે વ્યાખ્યાની વાત કરીએ પ્રકાશનું પરાવર્તન વ્યાખ્યા છે લીસીયા ને ચડકથી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે

સબસ્ક્રાઈબ કરો છો ચેનલ જેથી કરીને આવનારા વિડીયોઝની માહિતી તમને મળે વિડીયો સેક્શનની અંદર તમે જોઈ શકો છો બીજા ચેપ્ટર પ્રમાણેના અને સાથે સાથે એવું જોવું હોય તો પ્લે લિસ્ટની અંદર તમને સરળતાથી મળી જશે સ્ટાન્ડર્ડ પ્રમાણેનું પ્લે લિસ્ટ છે અલગ અલગ વિડીયોઝ તમને જોવા મળશે મોસ્ટાઈમ્પ એ પ્રશ્ન છે આવનારા વિડીયોઝ પણ જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો જોતા વિડીયો જ્ઞાનમાં વધારો કરતા રહો થેન્ક યુ વેરી મચ ટેક કેર